સુરતમાં પ્રથમ વખત ગાંધી સ્મૃતિ ભવન ખાતે લોકસભાની ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મતદાતા યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અભિનેતા મનોજ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોદીને શંકર ભગવાનની સાથે સરખાવીને કહ્યું કે મોદી ત્રીજું લોચન ખોલશે તો બધાને ભસ્મ કરી નાખશે. સુરત ખાતે ભાજપનું પ્રથમ યુવા મતદાર સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મ અભિનેતા મનોજ જોશી પહોંચ્યા હતા. તેઓએ પ્રથમ મતદારોને ભાજપ તરફી આકર્ષિત કરવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે ભારતનું ઉજ્જવળ ભવિષ્યના નવા મતદારોના હાથમાં આવતીકાલનો ભારત છે અને પ્રણામ ભારતની લોકતાંત્રિક મજબૂતીને મજબૂત કરવા માટે એક મત ખૂબ જ જરૂરી છે. એક મત આતંકવાદને ખલાસ કરવા માટે, ભ્રષ્ટાચારીઓને ખલાસ કરવા માટે, દેશના સૈનિકના સન્માન માટે, ભારતના સ્વાભિમાન માટે એક મજબૂત મત છે. એ માટે જ હું આપની સમક્ષ આવ્યો છું. મનોજ જોશીએ મોદી ઉપર એક કવિતા રજૂ કરતા જણાવ્યું, સોગંદ મુજે ઇસ મિટ્ટી કી કે મે ઇસ દેશ નહીં ઝૂકને દૂંગા, મેરા અંબર પૂછ રહા કબ અપના ફરજ નિભાઓગે, મેરા વચન હૈ ભારત માસે મે સીસ નહીં ઝૂકને દૂંગા, વે લૂટ રહે હૈ સપનો કો બેચ રહે હૈ ભારત કો, ખામોશ મે કેસે હો જાઉં મે દેશ નહીં મીટને દૂંગા. રાષ્ટ્ર માટે 24 કલાક જે વ્યક્તિ કામ કરતો હોય, દેશ માટે વ્યક્તિ માટે આવ્યો છું તો કોંગ્રેસ પર નિશાન ટાંકતા કહ્યું, હું ઉધારીમાં નથી આવ્યો, હું કહેવા માટે આવ્યો છું કે મતદાનની કિંમત છે. સરદાર પટેલને ભૂસવાનું કામ કોંગ્રેસે કર્યું. રાહુલ ગાંધીના નામ લીધા વગર જણાવ્યું કે એ બબલાને એ નહીં ખબર કે જનોઈ કપડાની અંદર પહેરાય, બબલા તો ભસ્મ થવાનો સમય આવી ગયો અને એ આજના મતદારોએ લાવવાનો કે જે અહીંયા જ દેખાઈ આવે છે. જ્યારે રાહુલ ગાંધી પરિવાર પર વાર કરતા જણાવ્યું, માજી બેલ પર, જીજાજી બેલ પર, ભાઈ બેલ ઉપર રાહુલને નવું આન આપ્યું, બાપલા કોર્પોરેટર થવાની લાયકાત નથી, રાહુલની વડાપ્રધાન થવું છે જેને પોતાની સુરક્ષા વ્યવસ્થા ઉપર વિશ્વાસ નથી અને તેને દેશની ગાદી ઉપર બેસવું છે. હરી ફરીને રાફેલ જૂઠાણું કેટલું ચલાવે, જનતા હોશિયાર છે. દેશનો વિકાસ જોઈતો હોય, સમૃદ્ધિ જોઈએ તો ગજની કરતાં બદતર તેની યાદ શક્તિ હોય. આજે શું બોલે, કાલે શું બોલે, યાદ જ ન રહે. ઔરંગઝેબનું ઉદાહરણ આપતા કહ્યું કે શિવાજીએ ઔરંગઝેબને લૂંટ્યો, સુરતને નહીં. આતંકવાદ નાસુરો બધા માટે એક જ ઉપાય છે. ભારતીય જનતા પાર્ટીએ મંત્ર છે જે માટે બધાને નાશ કરશે. પોતાનો મત રાષ્ટ્રને શાસક બનાવવા માટે વડાપ્રધાન મોદીએ, એ સિવાય કોઈ નહીં. કોંગ્રેસ દુકાન ચલાવવા માટે બેઠા છે, મોદીને રાષ્ટ્રપુરુષ છે, અટકાવવાની તાકાત નથી કોઈમાં. સુરત પ્રથમ વખત યોજાયેલા નવા મતદાન યુવા સંમેલનમાં મોટી સંખ્યામાં યુવાઓ જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, LK સાદ ન્યૂઝ, સુરત.